બસોની શું તમે માની શકો કે વલસાડ જેવા વિસ્તારની એક પણ બસ ઓવરેજ ન હોય કે ખરાબ કન્ડિશનમાં ન હોય માનો તો માની તો ન શકાય પરંતુ વલસાડના ડેપો મેનેજર તો કંઈક આવો જ દાવો કરી રહ્યા છે તેમના આ જ દાવાની ખરાઈ કરવા માટે ઝી 24 કલાકની ટીમ પહોંચી વલસાડ ડેપો પર વલસાડના અતિ આત્મવિશ્વાસુ ડેપો મેનેજરે ઝી 24 કલાક સમક્ષ જે દાવો કર્યો હતો તે દાવાના લીરે લીરા ઉડ્યા અમારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટની અંદર હાલ અમે વલસાડ એસટી ડેપો ખાતે ઊભા છીએ હાલ અહીં વલસાડ ધરમપુર વલસાડ એક્સપ્રેસ બસ અહીં આવી છે આપને હું બસની બહારથી પહેલાં પરિસ્થિતિ દર્શાવી દઉં જે પ્રકારની બસ છે આપ જોઈ શકો છો જે લાઇટની આજુબાજુ જે એના અહીં જે પ્રકારને લાગ્યો છે ગાર્ડ એ પ્રકારનું ગાર્ડ પણ નથી અને પતરું જે છે એ સંપૂર્ણપણે સડી ગયું છે બીજી તરફ હું આપને જો બતાવું તો આ બસને જોતાં ચોક્કસથી એમ પ્રતીત થાય છે કે આ બસ ઉપર ઘણી વખત કામ કરવામાં આવ્યું છે તો આ બસની અંદર આપણે હવે જઈશું અને અંદરની પરિસ્થિતિ શું છે એ જાણવાના પ્રયત્નો કરીશું જે પ્રકારની હાલની અહીં પરિસ્થિતિ આપને જણાઈ રહી છે કે આ બસનું ડેસ્ક બોર્ડ છે હું મારા કેમેરા પર્સનને કહીશ કે થોડું સરખી રીતે દર્શાવે આ ડેસ્ક બોર્ડ ઉપર ધૂળ જામી ગયેલી છે અને જો જોવા જઈએ તો હજી સુધી એના કિલોમીટર આપણાને દર્શાતા નથી પરંતુ ચોક્કસથી બસની હાલત જોઈને એમ પ્રતીત થઈ રહ્યું છે કે આ બસ કિલોમીટર કમસે કમ 8 લાખ કિલોમીટર તો ફરી જ ચૂક્યા છે આ બસની અંદર આપણે જઈએ આ બસની હાલત હું આપને દર્શાવવા માંગુ છું અહીં એક ફર્સ્ટ એડ બોક્સ લગાવવામાં આવ્યું છે એની પરિસ્થિતિ જો જોઈએ તો હાલ એ સંપૂર્ણપણે ખાલી છે ફર્સ્ટ એડ બોક્સ સંપૂર્ણપણે ખાલી છે તો બીજી તરફ જે પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશનના જે સાધનો હોવા જોઈએ એ પણ આ બસમાં નથી ખાસ કરીને જ્યારે બસની અંદર કોઈને કંઈક પણ આપદા આવી પડે અથવા તો એમ કહી શકાય કે કોઈકને કોઈ ઈજા પહોંચતી હોય તો ત્યારે આ ફર્સ્ટ એડ કિટ કામ આવતી હોય છે પરંતુ એ ફર્સ્ટ એડ કિટ જ નથી અને જો બસ અજાણીએ પણ કે કોઈ પણ અકસ્માતનો ભોગ બને અને ત્યારે જો આગ લાગે તો એ સમયે તમામ બસોમાં જે ફાયર એક્સ્ટિંગ્યુશન હોવા ફરજિયાત છે એ પણ હાલ અહીં જોવા મળતા નથી આપણી સાથે હાલ અહીં કેટલાક લોકો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ તમે કેટલા સમયથી આ બસમાં પ્રવાસ કરો છો જી સાહેબ હું ક્યારેક પ્રવાસ કરું અઠવાડિયામાં એકવાર જેવો પ્રવાસ કરવાનો થાય મારે બસની જે હાલત ખસ્તા હાલત દેખાઈ રહેલી છે શું કહેશો એ સંદર્ભે બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય આ બસની હાલત પ્રમાણે બસના જે તમે કીધું તે પ્રમાણે કે પેલા ફાયર માટેના સાધનો હોવા જોઈએ ફર્સ્ટ એડ કિટ પણ હોવું જોઈએ કોઈને લાગ્યું કર્યું કંઈ પણ થયું તેના માટે કંઈને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર આપી શકે એવા કોઈ સાધન જ નથી બસમાં ખાસ કરીને આ બસમાં ધરમપુરથી આવવા જવા માટે વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોય છે વિદ્યાર્થીઓ આ બસનો ઉપયોગ કરતા હોય છે હું આપની પાસે જાણવા માગું છું મેમ તમે દરરોજ અપ ડાઉન કરો છો આ બસમાં બસની જે હાલત છે જોઈને શું કહેશો હાલ હાલત ખસ્તા દેખાઈ રહી છે શું કહેશો તમે થોડુંક સુધારું તો જોઈએ જ ખાસ કરીને જ્યારે બસ રસ્તા ઉપર દોડતી હોય ત્યારે શું અનુભવો છો મતલબ પ્રોબ્લેમ બહુ થાય છે પછી પેટમાં દુખાવો ને બધું થઈ શકે છે ઉછાળ તો બસની હાલત અને મુસાફરોની પ્રતિક્રિયાઓ તો તમે જોઈ અને સાંભળી હવે જરા વલસાડ ડેપોના મેનેજરને પણ સાંભળી લઈએ કે જે સબ સલામત હોવાના ગીતો ગાઈ રહ્યા છે હાલમાં ડેપો ખાતે 84 જેટલા વાહનો ઉપલબ્ધ છે અને એકંદરે વાહનોની પરિસ્થિતિ ઘણી સરસ છે હાલે કોઈ નથી જે નવીન બસો મળી તેમાં આવા ઓવરેજ વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવેલ છે તો દર્શક મિત્રો પણ સતત અમને ફોન કરી અને તેમના અનુભવો વિશે જણાવી રહ્યા છે એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે હેલો હા જી બોલો જી હેલો બોલો હેલો હા હું ગીર સોમનાથ બોલું છું સાહેબ હેલો હા જી આપના ટીવીનો વોલ્યુમ ડાઉન કરી અને જણાવો આ લોકો એપ્રેન્ટિસમાં ભરતી એપ્રેન્ટિસશિપ કરાવે છે જે કાબિલ કર્મચારીઓ હોવા જોઈએ એસટી વિભાગની અંદર તે હોતા નથી જેના કારણે મેન્ટેનન્સ પણ સારી રીતે થઈ શકતું નથી